विद्यार्थी मित्रों धोरण 8 विषय छे आपनो गुजराती काव्य छे आपनो छठ्ठो ध्रुवीयवारक भाग 1 आपने जोई लीधो के जेनी अंदर आपने कवि नो परिचय मेळवी लीधो कवि हता आपरा मकरंदव એટલે કે મકરંદ વજ્રશંકર દવે એમના વિશેની આપણે સમજૂતી મેળવી લીધી કાવ્યની પણ આપણને ટૂંકી સમજ મેળવી લીધી છે હવે આપણે એની ભાષા સત્તા જોઈએ તો ભાષા સત્તાની અંદર આપણે એના નીચેના વાક્યો વાંચવાના તમારી ચોપડીનું પાના નંબર 26 ઉપર છે કે જુઓ બે વાક્યો છે પહેલું છે કે અંધારી રાત્રે હીરબાઈ જોગમાયા જેવી લાગતી હતી અને બીજું વાક્ય છે કે ધરામાં ઢવી ઢવીને એ વજ્ર જેવી લાગતી હતી હવે અની અંદર એની સમજૂતી આપી છે તમારી ચોપડીમાં કે આ જે પ્રથમ વાક્ય છે એ પ્રથમ વાક્યમાં જે હીરબાઈ છે એ હીરબાઈને જોગમાયા સાથે સરખાવી છે કે હીરબાઈ જોગમાયા જેવી લાગતી હતી જ્યારે બીજું વાક્ય છે એમાં બીજું છે કે ધરામાં ઢવી ઢવીને એ વજ્ર વજ્ર એટલે કે લોખંડ જેવી એને લોખંડ જેવી સાથે સરખાવી દીધી છે એટલે કે જે ધરા છે ધરા એટલે કે પૃથ્વી તો એ પૃથ્વીની અંદર ઢબી ઢબીને એ લોખંડ જેવી લાગતી હતી એટલે આ બે વાક્યની અંદર શું છે કે એને બીજાની સાથે સરખાવવામાં આવી છે એટલે કે તમે જોશો કે આ પ્રકારની સરખામણી કરવાથી ભાષાની શોભા વધે છે જેવી રીતે ઘરેણા પહેરવાથી આપણે વધુ સુંદર દેખાઈએ છીએ તેવી જ રીતે ભાષાને વધુ સુંદર બનાવવા અલંકારનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે આપણે શરીર ઉપર બધું પહેરીએ ઘરેણા એટલે શું કીધું કે વીંટી સેન્ટ બુટ્ટી એવું બધું પહેરીએ તો આપણે પણ સુંદર લાગીએ છીએ એવી રીતના ભાષાની અંદર પણ આવી રીતના એકબીજા સાથે સરખાવે એટલે કે આવી ભાષાની અંદર અલંકારના રૂપ આપે તો તેથી ભાષાની જે વાક્ય રચના છે એ વાક્ય રચના પણ સુંદર લાગે એટલે એને કહેવાય છે અલંકાર જે રીતના આપણે જે સેટ બુટ્ટી ને બધું જે છે એ બધા અલંકારો કહેવાય આભૂષણો કહેવાય એવી રીતના ગુજરાતી ભાષાની અંદર પણ એવા અલંકારો આપ્યા છે કયા કયા અલંકારો છે તો ઉપમા અલંકાર રૂપક અલંકાર ઉત્પ્રેક્ષા અલંકાર આવી રીતના બધા અલંકારના પ્રકાર છે અલંકારો બે પ્રકારના છે એક શબ્દ અલંકાર અને અર્થ અલંકાર અને આપણે જે આ વાક્યો જોયા એ કયા અલંકારના છે તો ઉપરોક્ત વાક્ય અર્થ અલંકારના છે કયા અલંકારના અર્થ અલંકાર હવે આપણી જે આ ચોપડી છે એની અંદર ઉપમા અલંકાર આપ્યું છે એટલે ઉપમા અલંકાર વિશે આપણે જોઈ લઈએ કે ઉપમા અલંકાર કોને કહેવાય તો ઉપમા અલંકાર સમજતા પહેલા આપણે આજે ઉપમા છે ઉપમા અલંકાર તો ઉપમા અલંકાર સમજતા પહેલા આપણે શું સમજવું પડે કે ઉપમેય અને ઉપમા શું સમજવું પડે ઉપમેય અને ઉપમા તો એનો ખ્યાલ મેળવવા માટે આપણને શું આપ્યું છે એક વાક્ય આપ્યું છે કે આ ખેલાડી સચિન તેંડુલકર જેવો છે આ ખેલાડી આ એ વાક્યનું ઉદાહરણ છે કે આની અંદર તમારે ઉપમેય અને ઉપમાન શોધવાનું છે કે આ ખેલાડી સચિન તેંડુલકર જેવો છે તો આની અંદર શું કીધું છે કે આ વાક્યમાં જે ખેલાડી છે એ ખેલાડીને ઉપમેય કીધું છે અને સચિન તેંડુલકરને ઉપમાન કીધું છે બરાબર કે આ ખેલાડીને આની સાથે સરખાવવામાં આવ્યું છે એટલે કે કોઈ પણ ખેલાડીનું નામ નથી આપ્યું ખાલી ખેલાડી કીધું છે એટલે એ ખેલાડીને સચિન તેંડુલકર સાથે સરખાવ્યો છે એટલે કે એની ઉપમા એટલે ઉપમા આપવામાં આવી છે કે સચિન તેંડુલકર જેવો છે એટલે ઉપમાન આ બે શબ્દની સરખામણી થાય એટલે મળે આપણને ઉપમા અલંકાર એટલે કે એની સમજૂતી આપણને આપી જ છે ચોપડીમાં કે ઉપમા અલંકાર સમજતા પહેલા આપણે ઉપમેય અને ઉપમાનનો ખ્યાલ મેળવીએ ઉપમેય એટલે જેની સરખામણી કરવાની હોય તે જેની સરખામણી એટલે કે ખેલાડીની સરખામણી કરવાની હોય તે અને ઉપમાન એટલે કે જેની સાથે સરખામણી કરવાની હોય તે આ જેની સરખામણી કરવાની હોય અહીં આ ખેલાડીની સરખામણી કરવાની છે કોની સાથે કરવાની છે તો સચિન તેંડુલકર એટલે ઉપમેય એટલે જેની સરખામણી કરવાની હોય તે અને ઉપમાન એટલે જેની સાથે એની સરખામણી કરવાની હોય તે એવી રીતના આ વાક્ય આપણને આપ્યું છે આવા બીજા વાક્યો પણ તમારે
पुस्तक माथी लेके आपली जे चोपड़ी छे એમાંથી તમને શોધવાના કીધા છે. તો આપણે એક દેવા જોઈ લઈએ કે હાથમાં ઉઘાડી તલવાર પિયાલા જેવી ચકચકે છે. તો આની અંદર ઉપમાન શું આ ઉપમે શું આવશે જો અહીંયા મેં વાક્ય લખું છું કે હાથમાં ઉઘાડી તલવાર પિયાલા જેવી ચકચકે છે. હાથમાં ઉઘાડી તલવાર પિયાલા જેવી ચકચકે છે. તો આની અંદર શું છે ઉપમેય. તો ઉપમેય આપણે શું શોધીશું તલવારને ઉપમેય કહીશું કે તલવારની સરખામણી કોની સાથે કરવામાં આવી છે તો પિયાલા સાથે કરવામાં આવી છે. એટલે તલવાર એ ઉપમેય છે અને પિયાલા એ ઉપમાન છે. એટલે આ પણ વાક્ય કેવું કહેવાય ઉપમા અલંકારનું વાક્ય છે. એવું બીજું વાક્ય છે કે ધરી કાયાના રાય રાય જેવા કટકા જાનજી. કાયા એટલે શરીર એટલે કે ધરી શરીરના રાય રાય જલજીના જીના કટકા જાનજી. તો આપણું જે શરીર છે ધરી કાયા. તો કાયા એટલે ઉપમેય અને રાય રાય એટલે કે ઉપમાન. એટલે કે આની અંદર શરીરની શરીરને કોની સાથે સરખાવ્યું છે એટલે કે કોની ઉપમા આપવામાં આવી છે તો રાય રાય જેવા એટલે કે રાયની સાથે ને સરખાવવામાં આવી છે એટલે કે એને એની ઉપમા આપવામાં આવી છે. તો આ રીતના આપણને એક જ અલંકાર વિશે સમજૂતી આપી છે. વધારાના જે બીજા અલંકારો છે રૂપક અલંકાર ઉત્પ્રેક્ષા અલંકાર પછી ઘણા બધા અલંકાર આના સિવાય પણ બીજા અલંકારો છે તો એ તમારે નવમા ધોરણમાં આવશે બરાબર. ત્યાર પછી આપણે જોઈએ અભ્યાસ. તો અભ્યાસની અંદર પહેલો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ચોરસમાં લખો. પહેલો પ્રશ્ન છે કે કવિ આ કાવ્યમાં મનુષ્ય માટે કઈ બાબત મહત્વની ગણાવે છે. તો તમને ચાર આપ્યા છે વિકલ્પો. પહેલું છે ધન સંપત્તિ, બીજું છે જમીન જાયદાદ, ત્રીજું છે મનુષ્ય મનુષ્ય વચ્ચેનો પ્રેમ અને ચોથું છે સોનું ચાંદી. તો મનુષ્ય માટે મહત્વની બાબત કઈ છે તો મનુષ્ય મનુષ્ય વચ્ચેનો પ્રેમ એટલે કે આ કાવ્યમાં આના વિશેની મહત્વની ગણાવે છે. બીજું છે કે આ કાવ્યમાં કવિએ ધુરીએ મારક શબ્દ કયા અર્થમાં પ્રયોજ્યો છે. તેની અંદર ચાર ઓપ્શન છે સાદા સાત્વિક જીવન અર્થે, ધન સંપત્તિની લાલસા અર્થે, સુખ વૈભવથી ભરપૂર જીવન અર્થે કે ધૂળ માટી અને કાદવ અર્થે. તો આપણે શેના અર્થે આપ્યું છે આમાં ધુરીએ મારક શબ્દ તો સાદો અને સાત્વિક જીવન અર્થે. ત્રીજો પ્રશ્ન છે કવિ ઉપરવાળી બેન કોને ગણાવે છે. તો કવિ ઉપરવાળી બેન ઈશ્વરને ગણાવે છે એટલે કે ભગવાનને ગણાવે છે. ત્યાર પછી પ્રશ્ન બે છે કે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે મનુષ્ય બીજા મનુષ્યને કેવી રીતે મળવું જોઈએ. તો આપણે એનો જવાબ લખવાનો કે મનુષ્ય બીજા મનુષ્યને કોઈ પણ જાતના સ્વાર્થ વગર મળવું જોઈએ. એવી રીતના બીજો પ્રશ્ન છે કે પ્રવર્તમાન સમયમાં મનુષ્ય સાની પાછળ દોર મૂકી છે. પ્રવર્તમાન એટલે વર્તમાન બરાબર. તો એની અંદર લખવાનું તમે પ્રવર્તમાન લખો તો બી ચાલશે અને વર્તમાન લખશો તો બી ચાલશે. આપણે અહીંયા લખીએ કે પ્રવર્તમાન સમયમાં મનુષ્ય પૈસા પાછળ દોટ મૂકી છે એટલે કે એની પાછળ દોડે છે. પૈસા કમાવા માટે ધન લાલસાની એને લાલચ છે તેથી એની પાછળ દોડે છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે ખુલ્લા ખેતર માથે અને અડખે પડખે શબ્દોનો અર્થ સમજાવો. તો આ પ્રશ્નની અંદર લખવામાં ભૂલ થઈ ગઈ છે એટલે કે ચોપડીની અંદર પણ એવી પ્રિન્ટ છે ને મેં પણ અહીંયા એવું લખ્યું. બાકી શું આવે ખુલ્લા ખેતર અડખે પડખે માથેની લૂપ આઉટ છે
आखो जे आपने काव्य में भी एज वाक्य रचना छे कि खुल्ला खेतर अर्थे परखे ने माते लीधु अब पर आपने चौपड़ी में जे प्रश्न आप्यो छे प्रमाणे अहींया लख्यो छे तो जवाब एनो शुं आवशे खुल्ला खेतर एटले शुं के आजूबाजू विशाळ खेतर छे अने माते लीधु अब छे एनी ऊपर नीला रंगनो आकाश छे शुं लखवानुं अहींया खुल्ला खेतर એટલે કે આજુબાજુ ગામડાની ખુલ્લા ખેતર અડખે પડે એટલે આજુબાજુ વિશાળ ખેતર છે અને માથે નીલું અબ એટલે અબ એટલે ઉપર એટલે માથા ઉપર નીલા રંગનું આકાશ છે આ રીતના તમારે અભ્યાસના જે પ્રશ્નો ત્રણ છે એ ત્રણે ત્રણ પ્રશ્નો એવી રીતના લખી નાખવાના અને અભ્યાસના ત્રણ વિકલ્પો પણ છે એ પણ લખી નાખવાના ભાષા સત્તાની અંદર આપણે જે ઉપમા અલંકાર વિશે શીખ્યા તો એના આ જેવા બે વાક્યો છે એના સિવાયના બીજા બે વાક્ય સુધીને લખવાના અને અભ્યાસના વિકલ્પો અને આ ત્રણ પ્રશ્નો એ પણ લખી નાખવાનું સ્વાધ્યાય છે તો આપણે આવતા ભાગમાં જોઈશું.